नमस्ते वाहला विद्यार्थीओ, आपने धोरण त्रण पाठ बे वन परी विषे समझी गया, जेमा झाड़ अने पांदनी विविधता विषे समझ्या। बाळको मुख्यत्वे तो तेमा आपणे तेना पांदड़ाओ विषे विशेष समझ्या के एना पांदड़ाओ क्या क्या उपयोगी छे, एना पांदड़ाओ नु बीजुं शुं शुं बनी शके छे, एनी शुं शुं विविधताओ छे। बाळको अहीं आ पिक्चरमां आ फोटोमां तमे जोई शको छो, आपणे पाठ ज्यारे समझता हता त्यारे आपणे जाणीतुं ने कि पांदमां पण अलग अलग प्रकारो होय छे। बाळको आ दरेक पांद छे भले आगळथी अणીવાળા, પણ એનો આકાર તમે જુઓ કેટલો અલગ અલગ છે। બધા જ પાંદડાઓનો આકાર અલગ અલગ અને એ લોકોનું કદ પણ નાનું મોટું છે। હવે આ જે ફોટો તમે જુઓ છો આમાં આપણે એમ ન કહી શકીએ કે આ પાંદ માત્ર કોઈ એક જ વસ્તુઓના હોઈ શકે છે, આનામાં ઔષધિ, ફૂલ કે પછી બીજી અન્ય વનસ્પતિનો પણ સમાવેશ થાય છે। બાળકો અહીં તમે જોઈ શકો છો કે આ પાંદડા આકારમાં ભલે નાના છે પણ કદ તો જુદા જુદા જ છે એ લોકોના, અને એ લોકોને આગળથી અણી અને વણાકવાળા પણ છે। હવે બાળકો આ પાંદ તમે જુઓ, આ પાંદ જાડા છે પણ રંગ સરખા છે, તે છતાં પણ આકાર તો જુદા જુદા જ છે। હવે બાળકો જુઓ આ પાંદ, આ પાંદમાં તમને રંગ પણ અલગ અલગ જોવા મળે છે, અને તેના તમે જોઈ શકો છો કે બધા રેસાવાળા છે, ગ્રીન કલર છે તો એમાં પણ ઘાટો, પાંખો, ઓરેન્જ, રેડ એવા કલરો છે। બાળકો અહીં તમે જુઓ આ પાન નાના નાના છે પણ આકાર તો એનો એ જુદો જુદો છે। બાળકો આ પાંદ તમે બહુ નજીકથી જુઓ, આ પાંદમાં તમને શું જોવા મળશે કે પાંદની કિનારી કેવી ખરબચડી છે, અને પાંદ પણ આગળથી વરેલું છે, જે પાંદમાં પૂરેપૂરા રેસાઓ દેખાય છે, તેની નસો દેખાય છે। બાળકો આ પાંદ જુઓ કેટલું સરસ છે, આ પાંદમાં કલર, આકાર બધું જુઓ, તમે જુઓ કે આની જે કિનારી છે આ પાંદની કેવી રંગ ભરેલી છે, પણ છે તો ખરબચડી જ, પછી એની વચ્ચેનું જુઓ તમે ભાગ તો એનામાં તેને નસ દેખાય છે, તેના રેસાઓ દેખાય છે, તો એ નસ પણ કેવી કલરફુલ કરેલી છે, એમાં પણ રંગ પૂરેલો છે, જે આગળથી અણીવાળો છે। બાળકો જુઓ આ પાંદના વિવિધ રંગો જુઓ, આ પણ જુઓ બાળકો કેવું સરસ પાંદ, જે ઓલા પાંદ કરતાં કાંઈક થોડુંક અલગ પડે છે, કિનારી વળેલી, ખરબચડી, અણીવાળી। બાળકો આપણે પાંદ વિશે ઘણું સમજ્યા, પણ હવે આ જે ફોટો છે ને એના ઉપરથી તમારે તમારા પાંદમાં એક રંગો ભરી અને ડિઝાઇન કરવાનું છે આ રીતે। તમે જુઓ બીજું ડિઝાઇન આ રીતે કે કઈ રીતે સૂકા પાંદમાં એ લોકોએ રંગ પૂર્યો છે, ડિઝાઇન બનાવેલી છે, તમે જુઓ બાળકો। જુઓ આ રીતે રંગ પૂરી અને આવા સરસ પાંદ બનાવવાના છે। નમસ્તે બાળકો।